જતી રહીશ ને એકલી, ત્યાંથી રિક્ષા પણ મળી જાય છે. બહુ સરસ, તો જાઓ ત્યાંથી રિક્ષા પકડી લો ને સીધા સ્ટેશને. આમ તો જઉં તો છું, આ ચાલી તો ખરી. જય સોમનાથ. ક્યારની જાઉં છું કરે છે, પણ એક ડગલું પણ આગળ ભરતી નથી. અરે જા, જઉં છું ને બેબી માસી. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હા જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ રાણી સાહેબા. હા જય સોમનાથ રાણી સાહેબા. તમારું જ છે. કોંગ્રેચ્યુલેશન્સ. મને ખબર હતી મારા માટે જ છે. બેબી માસી જરા ઊંધા ફરો ને, પ્લીઝ 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 થોડું સમજો ને. હવે વર્દીમાં નથી તું? બેબી માસી થઈ ગયું. એક મિનિટ. કોન્સ્ટેબલ ભૂપતસિંહ. ભૂપતભાઈ જય સોમનાથ. જય સોમનાથ. તમને અહીંયા જોઈને બહુ ખુશી થાય છે. હર્ષવર્ધન સાહેબની યાદ આવી ગઈ. તમે જ્યારે ટ્રેનિંગમાં ગયા હતા ને, ત્યારે સોમનાથ દાદા પાસે એ જ માંગતો કે જેમ મને હર્ષવર્ધન સાહેબના હાથ નીચે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું ને, એમ તમારા હાથ નીચે પણ કામ કરવાનું સૌભાગ્ય મને મળે. અને સોમનાથ દાદાએ મારું સાંભળ્યું. ચાલો ચાલો. આવો આવો, આ તમારી બેઠક. મને ખબર છે મેં પોલીસની નોકરી કેમ જોઈન કરી, કારણ કે મારે મારા દેશ માટે, મારા દેશની જનતા માટે કંઈક કરવું છે. એ સર, મેં આ જોબ ક્યારેય રૂપિયા માટે નથી કરી. મારા બધા જ સિનિયર્સને ખબર છે કે હું કેટલો ઓનેસ્ટ છું, એટલે ગમે ત્યારે મને સ્પેશિયલ ડ્યુટી માટે મોકલતા હોય. મેં ક્યારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું, મેં ઓલવેઝ મારા કામને મહત્વ આપી શકે. મોટી ચોકી એ તો મારા ઉપરી મારી સામે જ હશે. અહીંયાનો અનુભવ તો કંઈક અલગ જ રહેવાનો છે. આ ઇન્સ્પેક્ટર અભય પંચાલ. હેલો. હેલો. આ ઇન્સ્પેક્ટર કેસર. કેસર. ખૂબ સરસ નામ છે. થેન્ક યુ. મારો આજે પહેલો દિવસ છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. વિશ યુ ધ સેમ. થેન્ક યુ. તમે ચા પીશો ને? હા હા. ઓકે બેસો ને. તમારી રહેવાની સગવડ થઈ ગઈ છે ને? મને એની જરૂર નથી, હું આજ ગામની છું. ઓહ, આવું લકી. તમે ક્યાંના છો? હું નડિયાદનો. તો તમારી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ? એ જ તો પ્રોબ્લેમ છે. ચા આવી ગઈ છે. થેન્ક યુ. થેન્ક યુ. હેલો મેડમ, તમારે સહી કરવાની છે. અરે હા ચાલો. હા મમ્મી. જય સોમનાથ.
બસ હમણાં થોડી વાર પહેલા જ પોલીસ સ્ટેશન આવી. આજે પહેલો દિવસ છે. સાઈન કરીને સૌથી પહેલા તને ફોન કર્યો. હા, તારી ડફોર પીઆઈ બની ગઈ. એ મમ્મી, તું રડે છે કેમ? મારું અને ફોજદાર બંનેનું સપનું પૂરું થઈ ગયું. મમ્મી, તું મને મળવા આવને? હા, ડેડીને પણ લઈ આવ. લો, તું પાછી ડુસકા ભરીને રડવા લાગી. જો મમ્મી, મારે અત્યારે પોલીસ સ્ટેશનમાં નથી રડવું. તું આમ રડ્યા કરીશ, પછી મને પણ રડવું આવશે. ચાલો પછી વાત કરું. જય સોમનાથ. ઘરે ફોન કર્યો હતો? હા, મમ્મીને કર્યો હતો. આપણા પેલા મેડમ નથી આવ્યા ને હજુ? અહીંયાના ઇન્ચાર્જ નથી આવ્યા એટલે તો એટલી શાંતિ છે. કઈ કઈ નહીં, આવતા જ હશે. શું નામ છે એમનું? મહેશ્વરી દેવી જગદીશચંદ્ર કાપડિયા. કાકા, કાલે જ તો આપણે વાત કરી હતી. કાલે બધું જ ફાઇનલ થઈ ગયું હતું ને, આજે હવે તમે. હલો, કામ જ બકવાસ છે. ના, એટલે ગામ તો સારું છે, પણ ગામના લોકો. મેં ઘર જોયું હતું, ઓનર સાથે બધી જ વાતચીત થઈ ગઈ હતી, ઓનર સાથે બધું જ ફાઇનલ થઈ ગયું હતું. સામાન મૂક્યો અને ડ્યુટી ઉપર આવ્યો અને હવે ફોન આવ્યો કે અમે સિંગલ વ્યક્તિઓને ઘર ભાડે નથી આપતા. પહેલા બધી ચોપડ નહોતી કરી. એમાં અમારે એવું થયું કે મારે ફોન ઉપર જ વાત થઈ હતી. એમણે મને પૂછ્યું કે ઘરમાં કોણ કોણ છે, એટલે મેં કીધું કે મમ્મી છે, પપ્પા છે. એટલે એમને એવું લાગ્યું કે હું ફેમિલી સાથે અહીંયા રહેવા આવવાનું. અચ્છા, એટલે કોઈ ગેરસમજણ થઈ છે એમને. શું નામ છે ઉનાનું? ક્યાં રહે છે? મેઇન માર્કેટની પાછળ, સર્વોદય નગર. હસમુખભાઈ. અરે હસુ કાકા, એટલે તમે અમને ઓળખો છો? હા, તો વળી તમને વણેલા ગાંઠિયા ભાવે છે? તમને આજે વણેલા ગાંઠિયા મળશે ખાવા. લગાડો ફોન તમારા ઓનરને. હસુ કાકા, કેમ છો? અરે, મારો અવાજ ના ઓળખ્યો? કેસર બોલું છું. મજામાં ને? અરે, હું પણ એકદમ મજામાં છું. હા, મારું પોસ્ટિંગ થઈ ગયું, આપણા જ ગામમાં થયું છે. અચ્છા કાકા, તમારે ત્યાં એક ભાઈ આવ્યા છે ને નડિયાદથી? હા હા, ભાઈ એ જ. એ મારી સાથે જ કામ કરે છે, એમને ઓળખું છું. હા કાકા, હમણાં એકલા રહે છે, પણ એમના મમ્મી ડેડી તો આવતા જતા રહેશે. હા, આવતા રહેશે. હા જો, કે છે આવતા જતા રહેશે. સાંભળ્યું ને તમે? તમે કોઈ ચિંતા ના કરો, કોઈ ટેન્શન ના લેશો. હું છું ને, તમે બસ હા પાડી દો, ફાઇનલ કરી દો ડીલ. ઓકે, હમણાં ટ્રેનિંગમાં ગઈ હતી ને, એટલે તમારે ત્યાં આવ્યું જ નહીં. તમારા ગાંઠિયા તો ખવાતા જ નથી. પણ હવે હું થોડા દિવસમાં જ આવીશ તમારી દુકાન પર. સારું, જય સોમનાથ. થેન્ક યુ કહેવાની જરૂર નથી મિસ્ટર અભય. એટલે? અરે ભલા માણસ, તમારું કામ થઈ ગયું. આ કેસર દેવીના ચરણોમાં વંદન કરો અને આશીર્વાદ લો. શું ભૂપતભાઈ, તમે પણ આજે તો તમારે ત્યાં વણેલા ગાંઠિયા આવશે. નિરાતે આજે વણેલા ગાંઠિયા ઝાપડજો. કઈ નહીં. મોટાભાઈ, મોટાભાઈ, અમે એક અગત્યના કામે જતા હતા અને આમણે અમને ટોક્યા. સોરી મોટાભાઈ, પણ તમે સહી કરી? સહી? કઈ સહી? આમ કરો છો મોટાભાઈ, મેં તમને એક લેટર આપ્યો હતો. હા, નહીં, અમે અમને લેટર આપ્યો હતો. અર્જુનસિંહ, આવી નાની નાની વાતો તમારે અમને યાદ કરાવવાની હોય? આ તો તમારું કામ છે. સોરી મોટાભાઈ. હા, શું મેટર હતી એ લેટરમાં? મોટાભાઈ, અમુક ગામ પાસેથી નહેર બનાવવામાં આવી રહી છે. તમે મંત્રાલયમાં અરજી કરી તો એ નહેર આપણા ગામ તરફથી પણ પસાર થવાની, પણ અમુક લોકો આ કામમાં રોડા નાખી રહ્યા છે. બધા હર્ષવર્ધનસિંહ, આવા નાના નાના કામ માટે અમારી પાસે સમય નથી. તો મોટાભાઈ, જરાક સમય કાઢીને વિચારી જુઓ ને, કારણ કે આ નહેરનું પાણી આપણા ખેડૂતોને પણ મળવું જોઈએ. 370 ખેડૂતોએ તો સહી કરી લીધી છે, ખાલી તમારી સહી બાકી છે. જો મોટાભાઈ તમે સહી કરશો ને,
તો એ લોકો સુધી એક મેસેજ પહોંચશે કે તમારે જેવી મોટી વ્યક્તિ પણ આ પ્રોજેક્ટને ટેકો આપી રહી છે, તો એ આપોઆપ રોડા રાખવાનું બંધ કરી દે પ્લીઝ. હર્ષવર્ધનસિંહ, આખરે તમે સ્વીકારી જ લીધું કે અમારા નામનું જ નહીં, અમારી સરનેમનું પણ વજન પડે છે. અમે તો ધન્ય થઈ ગયા. તો મોટાભાઈ તમે સહી કરશો ને? અમે કહ્યું કે અમે સહી કરશું. અર્જુનસિંહ, અમે એવું કહ્યું કે અમે સહી કરશું? ના મોટાભાઈ, મારા એકલાની વાત હોત ને તો મેં તમને વાત કરી જ ના. પણ આમાં 370 ખેડૂત પરિવારોનું ભવિષ્ય જોડાયેલું, એટલે હું તમને રિક્વેસ્ટ કરવા માટે આવ્યો. પ્લીઝ, તમારી રિક્વેસ્ટ અમે રિજેક્ટ કરીએ છીએ. મોટાભાઈ, અર્જુન, અર્જુન તને તો આખી મેટરની ખબર છે, તું સમજાવને મોટાભાઈને. પ્લીઝ અર્જુન, કંઈક તો બોલ. અર્જુનસિંહ, મોટાભાઈને મોડું થાય છે, હું જાઉં છું. મેડમ આવી રહ્યા છે. તમને બંનેને મેડમ બોલાવે છે. આફ્ટર યુ. મે આઈ કમ ઇન મેડમ? યસ, કમ ઇન. રાજગઢમાં રહેવાની વ્યવસ્થા થઈ? હા, કરી આપી છે. એટલે તને જયારે પૂછીએ ત્યારે જ બોલે છે તું? ગુડ. અહીંયા મને પૂછ્યા વગર કોઈએ કાંઈ નથી કરવાનું, અન્ડરસ્ટેન્ડ? યસ મેડમ. તમે જઈ શકો છો. એ તારું નામ શું? કેસર હર્ષવર્ધનસિંહ, ગામ રાજગઢ. કેસર હર્ષવર્ધન એટલે તો હર્ષવર્ધન ની? હા, એ મારા હસબન્ડ છે. તમે ઓળખો છો એમને? બહુ જ સારી રીતે. અચ્છા, જે છોકરીએ સગીર વયે હર્ષવર્ધન સાથે લગ્ન કર્યા હતા અને એના જ લીધે ની નોકરી ગઈ, એ છોકરી તું જ ને? ભલભલા જે ના કરી શક્યા એ તે કરી બતાવ્યું. એટલે હર્ષવર્ધન જેવા પોલીસ ઓફિસરો ગળામાં કાંટાની જેમ અટકે છે, ના તમે એને ગળી શકો ના બહાર કાઢી શકો. સત્યનિષ્ઠ પોલીસ ઓફિસર, બહુ હવામાં ઉડતો હતો અને પછી ધડામ દઈને નીચે પડ્યો. મને ગમ્યું કે હજુ સુધી તમને યાદ છે, કારણ કે એમનો સ્વભાવ જ એવો છે કે બધાને યાદ રહી જાય. નિડર, સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક. ઇના, મેં તને કહ્યું ને મારી સામે વધારે નહીં બોલવાનું. પણ મેં તો ખાલી, બેટા પહેલા જ દિવસે સિનિયર સામે આર્ગ્યુમેન્ટ કરે છે. મેં તને પૂછ્યું કે તારો પતિ કેવો છે? હું પૂછ્યું મેં તને?
હું બહુ સારી રીતે જાણું છું કે એ કેવો છે. ચાલ નીકળ. અને હા, મારી સામે મોટું સંભાળીને વાત કરવાનું. મેં ભલ ભલાના મોઢા બંધ કરાવી દીધા છે. તારો વારો ના આવે ને એનું ધ્યાન રાખજે. અન્ડરસ્ટેન્ડ? યસ મેડમ. તું બોલી, મને બરાબર સંભળાયો નહીં. યસ મેડમ. અરે ફોશાન, આ બધું કરવાની શું જરૂર હતી? હું જાતે બનાવી હતી ને. હે, એસી કે અમારા રાણી સાહેબ આખા ગામની સેવા કરીને આવે, એમની સેવા તો અમારે કરવી જોઈએ. બહુ જરૂરતી ચાની. આઈ નો સો કેવો રહ્યો પહેલો દિવસ? શું કહું તમને, એમ સારું ને. એટલે ભૂપતભાઈ હતા ને તો બહુ અજાણું ના લાગે, મજા આવે કામ કરવાની. તો ઇન્ચાર્જ કોણ છે? અચ્છા, એટલે તમને જાણે કઈ ખબર જ નથી. ઐશ્વર્ય દેવી છે ને? પહેલા જ દિવસે રિમાન્ડ પર લીધી હશે ને? તમને બધું ખબર હતી તો મને પહેલેથી ના કહેવાય. જો હું તને પહેલેથી જ બધું કહી દઈશ તો તું પૂર્વધારણા બાંધી લે અને તું એ વાતને મારી રીતે હેન્ડલ કરવા જા, જ્યારે હું ઈચ્છતો હતો કે તું તારી રીતે હેન્ડલ કરે. સમજી ગઈ. ઓકે સર, મહેશ્વરી દેવી ગમે એવી હોય પણ એ તારી સિનિયર, તારે એમની પોસ્ટની રિસ્પેક્ટ તો કરવી જ પડશે. પણ એમને તો મને પહેલા જ દિવસે એમ ખખડાવી નાખી. એમ શું કહ્યું એમને? કઈ નહીં, તમારી વાત નીકળી તો મેં કહ્યું, હા હું સત્યનિષ્ઠ, નિડર, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ હર્ષવર્ધનસિંહની વાઈફ છું. તમારા પર ગુસ્સે થઈ ગયા? આ એમનો તમારા પ્રત્યેનો ગુસ્સો જોઈને છે ને મને બહુ આમ વિચિત્ર લાગ્યું. બીકોઝ આની પહેલા ઓલવેઝ, ઇનફેક્ટ હું ટ્રેનિંગમાં હતી ને ત્યારે પણ, જ્યારે લોકોને ખબર પડતી ને કે હું હર્ષવર્ધનસિંહની વાઈફ છું, તો લોકોનો મારા પ્રત્યે જોવાનો આમ દ્રષ્ટિકોણ જ બદલાઈ જતો. લોકો મને બહુ માનથી જોતા. ત્યારે આ મહેશ્વરી મેડમનું તો એકદમ ઊંધું છે, એ તો તમારું નામ સાંભળીને આમ ગરમ પાણીની જેમ ઉકળવા લાગ્યા. એને તમારા માટે આટલો ગુસ્સો સાનો છે? કે સર, મારું પોસ્ટિંગ જ્યારે રાજકોટમાં હતું ને ત્યારે મેં કરપ્શનના કેસમાં એને પકડી હતી, પણ એને પોતાના કોન્ટેક્ટ લગાવીને છૂટી ગયા અને પોતાની નોકરી બચાવી. જો કે આ ડિપાર્ટમેન્ટમાં મારો આદર કરનારા ઘણા લોકો હશે, પણ મારી ઓનેસ્ટી અને ડિસિપ્લિનના લીધે ઘણા લોકોનું નુકસાન પણ થયું છે, એટલે મારો દ્વેષ કરનારા પણ ઘણા લોકો તને મળશે. આ મહેશ્વરી દેવી એમાંની જ એક છે. એ ઘણા સમયથી ચાન્સ શોધતી હતી અને હવે એને ચાન્સ મળી ગયો છે. ઓકે સર, હું તને ડરાવી નથી રહ્યો અને જોઈ તું ડરેવી છે પણ નહીં. જ્યારે કરિયરનું પહેલું પોસ્ટિંગ હોય અને મહેશ્વરી દેવી જેવી સિનિયર હોય ને, તારે ડગલેને પગલે સાવધ રહેવું પડશે. અને કરિયરની શરૂઆતમાં જ મહેશ્વરી દેવી જેવી સિનિયર સાથે પનારો પડ્યો છે તારો.